नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 ની અંદર આપણે નવમો પાઠનો અભ્યાસ કરી રહ્યા હતા. એમાં લેણ દેણ તુલાની આપણે છેલ્લે વાત કરતા હતા. પણ લેણ દેણ તુલામાં આપણે કાલ્પનિક ઉદાહરણની વાત કરવાની છે કે લેવું ને દેવું આયાતની કફમાં કઈ રીતનું હોય છે. તો લેણ દેણ તુલાને કાલ્પનિક ઉદાહરણ તમને આપ્યું છે. આ જમા બાજુ છે કરોડ રૂપિયામાં, ઉધાર બાજુ છે કરોડ રૂપિયા ચાલુ ખાતું. બરોબર છે? બે ખાતા ચાલુ ખાતું ને મૂડી ખાતું. જો વસ્તુ નિકાસ કરી, નિકાસ કરી એટલે જમા બાજુ આપણે 200 રૂપિયા, 200 કરોડ રૂપિયા, 200 વેપાર તુલા જે છે એ અત્યારે અહીંયા થાય. વેપાર તુલાનું સમજૂ થશે. સેવાઓની નિકાસ 100, મૂડી આવક 100 કરોડ, એક્ટિવિટી આવક 200 કરોડ, પેટા સરવાળો 600, બે ને બે 4, 4 ને બે 600, 600 રૂપિયા થયો. જમા બાજુ 600. આયાત કરી, આયાત કરી એટલે આપણે ઉધાર છે, કારણ કે આયાત કરી આપણે દેવું પડે. નિકાસ કરી એટલે આપણે આવે એટલે જમા બાજુ આપણે જાય છે. જાય છે આપણે ઉધાર બધું 300 કરોડ. સેવાની આયા ડાયરેક્ટ કરી 200 કરોડ. મૂડી ચુકવણી કરી, મૂડી આવક થાય, જમા બાજુ ચુકવણી થાય, ચુકવણી કરો એટલે ઉધાર બાજુ, એક તરફી ચુકવણી 100, આનો ટોટલ થયો 200, 200, 400, 400, 800. બરોબર છે? આ એની વેપાર તુલા છે. આયાત અને નિકાસની વેપાર તુલા માઇનસ કેટલા આવ્યા? 100, કારણ કે ઉધાર વધારે છે, જમા ઓછો છે, એટલે માઇનસ 100 આવી. બરોબર છે? એટલે આપણે વાત કરીએ તો ચાલુ ખાતાની તુલા બરાબર, ચાલુ ખાતું જે છે એ ચાલુ ખાતાની જમા બાજુનો સરવાળો, જમા બાજુનો સરવાળો માઇનસ ચાલુ ખાતાની ઉધાર બાજુનો સરવાળો. તો 600 માંથી 800 થાય, કેટલા વધે? માઇનસ 200 થાય, એટલે અહીંયા 200 રૂપિયા માઇનસ માં થયા. હવે આપણે બીજી વાત કરીએ મૂડી ખાતા. મૂડી ખાતે તમને અહીં વિદ્યાર્થી મિત્ર આપ્યું છે, એમાં જમા બાજુ લાંબા ગાળાનું 200, ટૂંકા ગાળાનું 100 કરોડ, સોનાનું વેચાણ 100, પેટા સરવાળો થયું 200, 300, 400. લાંબા ગાળાનું ધીરણ 80 કરોડ, ટૂંકા ગાળાનું 60, સોનાની ખરીદી 190 થયા. ગણતરીની ભૂલો થઈ, પ્લસ 10 ઉમેરો એટલે 200 કરોડ. મૂડી ખાતાની અહીંયા પણ એમ કે 400 માંથી 200 બાદ કરો એટલે કેટલા આવ્યા? 200. એટલે આપણે માઇનસ 200 હતા એમ પ્લસ 10 એટલે 0 થઈ ગયા. લેણ દેણની તુલા 0 હોય, સમતોલ થયો. બરોબર છે? આ લેણ દેણની તુલા વાસ્તવમાં કોઈ પણ દેશની લેણ દેણ તુલામાં ખાજ અથવા પૂરાંક હોઈ શકે. અહીંયા તમે જોયું તો માઇનસ 200 આવ્યા, પ્લસ 200 આવ્યા, એટલે બે નો સરવાળો માઇનસ પ્લસ કર્યો એટલે 0 જવાબ આવી જાય, એટલે સમતોલ કહેવાય. પણ ઘણી વાર ખાજમાં પણ હોય શકે, પૂર્ણાંકમાં હોય શકે. અહીંયા તમને જે ઉદાહરણ આપ્યું છે સમતોલ નું આપેલું છે. જમા બાજુ અને ઉધાર બાજુ નો જે સરવાળો થાય છે, ચાલુ ખાતું અને મૂડી ખાતું જે છે એમની અંદર, અહીંયા તમે માઇનસ થયું, અહીંયા તમે પ્લસ થયું, માઇનસ પ્લસ અહીં પ્લસ પ્લસ હોય એટલે સરભર થઈ ગયું 0. લેણ દેણ તુલા કઈ ન આવે, લેવાનું એટલું કોઈ કહેવાયું નથી. જે પ્રમાણે જમા બાજુ અને ઉધાર બાજુ થાય છે, ચાલુ ખાતું મૂડી ખાતું એમનો અહીંયા આપણે હિસાબ ક્લિયર થઈ જાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અગત્યનો પ્રશ્ન અને પરીક્ષામાં પૂછાય તેવો પ્રશ્ન છે, ઉંડિયામણના દરનો ખ્યાલ, કોન્સેપ્ટ ઓફ એક્સચેન્જ રેટ. ઉંડિયામણ દર કોને કહેવાય? તો એક દેશના ચલણને બીજા દેશના ચલણ સાથે રૂપાંતરિત કરતો દર એટલે ઉંડિયામણ દર. દાખલા તરીકે અમેરિકન ડોલર અને ભારત રૂપિયાની વાત કરીએ તો એક અમેરિકન ડોલર બરાબર 70 રૂપિયા ભારતીય. બરાબર? આ ઉંડિયામણ દર છે. અલગ અલગ દેશનું અલગ અલગ, જર્મની હોય તો કે ભાઈ એ માર્કેટ પ્રમાણે વધઘટ થાય 90 રૂપિયા બરાબર 1 જર્મની યુરો, પાઉન્ડ 100 રૂપિયા બરાબર 1 પાઉન્ડ, એ રીતે અલગ અલગ હોઈ શકે. જ્યારે ભારતીય નાગરિકો વિદેશ ફરવા જાય છે ત્યારે તેઓ ભારતના ચલણ રૂપિયામાં ત્યાં ખરીદી કરી શકતા નથી. હું કામ, કારણ કે ભારતનો રૂપિયો ભારતમાં જ ચાલે, વિદેશમાં ન ચાલે, વિદેશ ડોલર વિદેશમાં ચાલે. તેથી તે રૂપિયાનું જે તે દેશના ચલણમાં રૂપાંતર કરવું પડે, એટલે રૂપિયાનું જે તે દેશમાં ચલણમાં રૂપાંતર કરવું પડે. જે દેશમાં ક્યાં હોય એ દેશનું જે ચલણ ચાલતું હોય એ અથવા તો અમેરિકન ડોલર સર્વ માન્ય છે. અમેરિકન ડોલર કોઈ પણ દેશમાં જાઓ એટલે એ તમને એનું નામ મળી જાય. પશ્ચિમી ઇંગ્લેન્ડમાં જાઓ તો તમે અમેરિકન પાઉન્ડ આપો ડોલર તો તમને મળે છે પાઉન્ડ. બરોબર? પણ ભારતના રૂપિયા લઈને જાઓ તો પછી પેલા તમારે ટ્રાન્સફર કરવો પડે, પાઉન્ડ લેવા પડે. તેમણે રૂપિયાનું જે તે દેશના ચલણમાં રૂપાંતર કરવું પડે. તેમજ જયારે ભારતમાં કોઈ આયાતકાર વિદેશી વસ્તુની આયાત કરે ત્યારે તેની ચૂકવણી જે તે દેશના ચલણમાં કે આંતરરાષ્ટ્રીય સ્વીકૃત ચલણમાં કરવી પડે. આ ઉદાહરણ ભારતીય વિદેશી ઉડિયામણ માટેની માંગ દર્શાવે છે. આપણે ઇંગ્લેન્ડ સાથે વેપાર કરો તો ઇંગ્લેન્ડને આપણે પાઉન્ડમાં ચૂકવણી કરવી પડે, કારણ કે આપણે રૂપિયો ના લેવું, રૂપિયાનું આપણે પાઉન્ડમાં રૂપાંતર કરીને પાઉન્ડમાં ચૂકવણી કરવી પડે. એ લોકો આપણે રૂપિયામાં ચૂકવણી કરીને આપે છે. હા, આંતરરાષ્ટ્રીય ધોરણે સર્વસામાન્ય છે ડોલર. ડોલર બધામાં માન્ય છે, અમેરિકન ડોલર. તો એ અમેરિકન ડોલરમાં કાચું કોને કરવી પડે? ઇંગ્લેન્ડ જે દેશથી જે વેપાર કરે જે ચલણ એનાનો હલતું હોય એ પ્રમાણે રૂપાંતરિત કરવો પડે છે. રૂપાંતરિત કરતો દર છે એ ઉંડિયામણ દર છે. તે જ પ્રમાણે વિદેશોમાં ભારતના રૂપિયાની માંગ કરી શકે છે.
सरकार मान्य हो एक्सचेंज व्यापारी हो हो कायदा मान्य व्यापारी हो सरकार पास की मंजूरी लीधेली हो व्यापारी और बैंक हो इन्हें सरकार मंजूरी आपी हो यानी जे कई पण प्रवासी हो जे विदेश में प्रवास जाए छे तो इन्हें पहला तो देश ना चलन नु रूपांतर करवू पड़े तेना माटे प्रवासी हो जे हो ई व्यापारी बैंक पास जाए अथवा तो चलन कायदा मान्य व्यापारी पास जाए अने પોતાના દેશની चलन ने अन्य चलन में रूपांतरित करावे छे दाखला तरीके रूपिया કે डॉलर लेवा रूपिया કે पाउंड लेवा रूपिया અને યુરો લેવો જે દેશમાં જાવ અને જે દેશનું ચલન ચાલતું હોય એ મુજબ આ પ્રકારનું રૂપાંતર જે તે સમયે પ્રવર્તક કોઈ ચોક્કસ દરે થાય છે આવા દરને મૂલ્યમાનનો દર કહે છે એટલે કે જે દરે એક દેશના ચલનને બીજા દેશના ચલનમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે મૂલ્યમાનનો દર જે દરે એક દેશના ચલનને બીજા દેશના ચલનમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે મૂલ્યમાનનો દર હા એકદમ યકી છે બરાબર एक देश ना चलन ने बीजा देश ना चलन में रूपांतरित कर तो दर એટલે મૂલ્યમાનનો દર एक देश ना चलन ने बीजा देश ना चलन में व्यक्त થતી કિંમત એટલે પણ મૂલ્યમાનનો દર કોઈ પણ વ્યાખ્યામાંથી લખી શકો એક देश ना चलन ने बीजा देश ना चलन में रूपांतरित कर तो दर એટલે મૂલ્યમાનનો દર एक देश ना चलन ने बीजा देश ना चलन में व्यक्त થતી કિંમત એટલે મૂલ્યમાનનો દર કોઈ એક દેશ માટે મૂલ્યમાનનો દર એટલે વિદેશી ચલનના એક એકમની પોતાના દેશના ચલનમાં વ્યક્ત થતી કિંમત કે ભાઈ કોઈ દેશ માટે આપણે મૂલ્યમાનનો દર એટલે ઈ દેશ પ્રમાણે આપણે કિંમત કેટલી છે આપણે વાત કરી દે પ્રમાણે કે ભાઈ જર્મની યુરો છે તો 90 રૂપિયા બરાબર 1000 યુરો થાય તો ઈ કિંમત એટલે વ્યક્ત થઈ કહેવાય બરોબર છે વિદેશી ચલનમાં એક એકમની વિદેશી ચલનમાં એક એકમની 1 યુરો પોતાના દેશના આપણા દેશના ચલનમાં વ્યક્ત થતી કિંમત 90 રૂપિયા એટલે વિદેશી મૂલ્યમાનનો ચલન એક એકમ ખરીદવા માટે આપણે એક એકમ જ્યાં ખરીદવું તો આપણે કેટલા ગુમાવવા પડે એકમો ચૂકવવા પડે મતલબમાં એ વાત છે એક ઉદાહરણ દ્વારા તમને સમજાવ્યું છે દાખલા તરીકે યુએસ એટલે અમેરિકન ડોલર બરાબર 60 અત્યારે ઉદાહરણ છે 60 એમાં વધ ઘટે 5 થાય અત્યારે છે 75 થાય અને 58 થાય 50 થાય માટે પ્રમાણે હાલ 70 સમથિંગ આવે છે બરાબર છે અમેરિકન 1 ડોલર બરાબર રૂપિયા 60 ભારતના અને આપણે 60 રૂપિયા 1 અમેરિકન ડોલર ખરીદવા માટે આપણે ભારતના 60 રૂપિયા ચૂકવવા પડે છે એ મૂલ્યમાનનો દર કે મૂલ્યમાનનો દર નું ઉદાહરણ છે આવો બીજા ઉદાહરણ તમે લખી શકો કે 1 પાઉન્ડ બરાબર 100 રૂપિયા 1 યુરો ઇઝ ઇક્વલ ટુ 90 રૂપિયા મૂલ્યમાનનો દર અર્થ એવો થાય છે કે યુએસ 1 ખરીદવા માટે ભારતીય નાગરિકે રૂપિયા 60 ચૂકવવા પડે છે આ ખરીદવા માટે ભારતીય નાગરિકે રૂપિયા 60 ચૂકવવા પડે છે આનો મતલબ એવો થયો ને જ્યારે ભારતમાં કે મૂલ્યમાનનો દર ઊંચો થાય ત્યારે ભારતનો ચલણ આંતરિક બજારમાં મૂલ્ય ઘટ્યું માનો કે આપણે 60 ના 65 ચૂકવવાના છે અને મતલબ એવો આપો રૂપિયાનું ધોવાણ થયું અને 60 ના આપણે 55 ચૂકવવા છે આપણો રૂપિયાનું મૂલ્ય ઊંચું ગયું કહેવાય સમજાય છે આ 60 હોય ને 55 ને ભારતનો રૂપિયો મજબૂત બન્યો 60 ના પાડે ભારતનો રૂપિયો નબળો થઈ ગયો એટલે ભારતના ચલણ આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું ઘણા કારણ કે વિદેશી ચલણ એક એકમ ખરીદવા માટે હવે વધુ રૂપિયા આપવા પડે વિદેશી ચલણ એક એકમ ખરીદવા માટે વધુ રૂપિયા આપવા પડે એટલે કે વિદેશી ચલણની કિંમત મોંઘી થાય અને ભારતના રૂપિયાનું મૂલ્ય ઊંચું પહેલા અમેરિકાના 60 રૂપિયા દર ઊંચો હતો કે અમેરિકન એક બરાબર હવે ઊંચો દર જાય 60 ના નીકા થયા 65 તેમ જ ભારતમાં રૂપિયાનો દર નીચો જાય ત્યારે રૂપિયાનું મૂલ્ય વધે એટલે કે એ પ્રમાણે 60 ના 55 થાય તો રૂપિયો ઊંચો કહેવાય 60 ના 5 એટલે રૂપિયાનું મૂલ્ય ઘટ્યું કહેવાય ચલણના મૂલ્ય વિશેના વિશ્લેષણમાં ચલણનો દર વધઘટ થવા વચ્ચેના સમય અંતર દરેક દેશમાં વસ્તુની કિંમત ઉપર ભાગ ભજવે બધું અલગ અલગ હોય છે માર્ગે પ્રમાણે બધું ચાલતું હોય ક્યારેક ખુલ્લા બજારમાં મૂલ્યમાનનો દર ખુલ્લો બજાર સરકારમાં જે વેપાર થતો હોય બજાર મૂલ્યમાનનો દરમાં ફેરફાર થાય છે તો ક્યારેક કોઈ દેશની સરકાર આયાતો અને નિકાસો પર અસર પહોંચાડવા કરે છે આયાત નિકાસ ઉપર અબધો આધાર રાખે છે આપણે આયાતનું પ્રમાણ વધી જાય તો મૂલ્ય ઘટે આપણે નિકાસ વધે તો રૂપિયો ઊંચો આવે એ પ્રમાણે ભારત માટે મૂલ્યમાનનો દર વધે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય તો ભારત માટે આયાતની માંગ ઘટે છે નિકાસો વધવા માંડે છે મૂલ્યમાનનો દર વધી જાય રૂપિયાનું મૂલ્ય ઓછું થઈ જાય તો મતલબ આયાતની માંગ ઘટે ધીમે ધીમે નિકાસ વધવા માંડે જ્યારે અમેરિકન ડોલરની એક કિંમત 60.5 થાય તો આયાત કરી યુએસની એક રૂપિયાની આયાત માટે રૂપિયા 65 ચૂકવવા પડે એ માટે અગાઉ ફક્ત 60 ચૂકવવા પડ્યા હતા કે આયાત ઓછી થવા માંડે કોઈ વિદેશી વ્યક્તિ કારણ કે આપણે મોંઘું પડે એટલે આપણે આયાત ઓછી કરી નાખી કારણ કે 60 રૂપિયા ચૂકવવા પડતા હતા હવે 65 ચૂકવવા પડે એટલે આપણે ઉપર નાખી આયાત ઓછી કરી નાખી કોઈ વિદેશી વેપારીને એક ખર્ચે રૂપિયા 60 ની વસ્તુ મળતી હતી જ્યારે વેપાર હવે એક ડોલર તરીકે 65 વસ્તુઓ મળે છે માટે નિકાસો વધવા પડે છે
फाइट ना कोई विदेशी व्यापारी ने खर्चे ने पहला रुपया 60 वस्तु मिल गई 11 रुपए 1 डॉलर खर्चे ने रुपया 65 की वस्तु मिल गई ये लोगों की कीमत बता रही है आप कर रहे भारत में होने दर घटे तो एन से उल्टू हुआ मरे એટલે ઉન્ડિયા માં દર ઉપર આપણે પણ કઈ આપણે એમ થઈ ગયું કે ભાઈ અમેરિકા ના 65 રૂપિયા આપણે બરાબર 1 ડોલર એટલે આપણે અને આયા તો આપણે ઓછું કરી લે બરાબર છે કારણ કે મોંઘું પડે છે અને આ રીતે ઉન્ડિયા માં દર ની વાત કરી જાય છે તો પાઠ ને પૂરો થાય છે સ્વાધ્યાય લખવાનું જેમ જેમ પાઠ પૂરો થાય છે સ્વાધ્યાય ફરજિયાત લખવાનું છે જેની ગંભીરતા પૂર્વક